નમસ્કાર મિત્રો, તો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 11 થી જોવાના છે. ખેતી પાઠના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરશું. જો મિત્રો વિડીયો તમારી તૈયારીમાં ઉપયોગી બને તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરજો. તો જોઈએ હવે પ્રશ્ન નંબર 1. વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે? તો તેનો આન્સર આવશે 60%. પ્રશ્ન નંબર 2. ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોની પર આધારિત છે? તો તેનો આન્સર આવશે ખેતી. પ્રશ્ન નંબર 3. કૃષિ તંત્રના અગત્યના રોકાણોમાં ક્યાં એક રોકાણોનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે પશુઓ. તો કે આ પશુઓનો સમાવેશ થતો નથી. બાકી કૃષિ તંત્રના અગત્યના રોકાણોમાં બિયારણો, ખાતરો અને મશીનરીનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં લગભગ 50% કરતા વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે? તો તેનો આન્સર આવશે કાંપની. પ્રશ્ન નંબર 5. ભારતની કયા પ્રકારની જમીનમાં ડાંગર, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લેવાય છે? તો તેનો આન્સર આવશે કાંપની. પ્રશ્ન નંબર 6. કયા પ્રકારની જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધુ હોય છે? તો તેનો આન્સર આવશે કાળી. પ્રશ્ન નંબર 7. કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? તો તેનો આન્સર આવશે કાળી. પ્રશ્ન નંબર 8. ભારતની કયા પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે? તો તેનો આન્સર આવશે કાળી. પ્રશ્ન નંબર 9. કયા પ્રકારની જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે? તો તેનો આન્સર આવશે કાળી. પ્રશ્ન નંબર 10. કયા પ્રકારની જમીન રેગુર નામે પણ ઓળખાય છે? તો તેનો આન્સર આવશે કાળી. પ્રશ્ન નંબર 11. ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? તો તેનો આન્સર આવશે રાતી. પ્રશ્ન નંબર 12. ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે? તો તેનો આન્સર આવશે રાતી. પ્રશ્ન નંબર 13. ભારતમાં કયા પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે? તો તેનો આન્સર આવશે રાતી. પ્રશ્ન નંબર 14. ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? તો તેનો આન્સર આવશે પડખાવ. પ્રશ્ન નંબર 15. પડખાવ જમીનનું બીજું નામ શું છે? તો તેનો આન્સર આવશે લેટરાઇટ જમીન. પ્રશ્ન નંબર 16. ભારતમાં કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, સા, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે? તો તેનો આન્સર આવશે પડખાવ. પ્રશ્ન નંબર 17. ભારતમાં પર્વતીય જમીન કયા પ્રકારના પર્વતના વિસ્તારોમાં જોવા મળે છે? તો તેનો આન્સર આવશે હિમાલય. પ્રશ્ન નંબર 18. ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? તો તેનો આન્સર આવશે પર્વતીય. પ્રશ્ન નંબર 19. ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે? તો તેનો આન્સર આવશે રણ પ્રકારની. પ્રશ્ન નંબર 20. ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે? તો તેનો આન્સર આવશે રણ પ્રકારની. પ્રશ્ન નંબર 21. ભારતમાં રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો તેનો આન્સર આવશે રણ પ્રકારની. પ્રશ્ન નંબર 22. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? તો તેનો આન્સર આવશે રણ પ્રકારની. પ્રશ્ન નંબર 23. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, તો તે જમીન કઈ? તો તેનો આન્સર આવશે જંગલ પ્રકારની. પ્રશ્ન નંબર 24. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, તો તે જમીન કઈ? તો તેનો આન્સર આવશે જંગલ પ્રકારની.
પ્રશ્ન નંબર 25 કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે તો તેનો આન્સર આવશે દલદલ કે પીટ પ્રકારની પ્રશ્ન નંબર 26 કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે તો તેનો આન્સર આવશે દલદલ કે પીટ પ્રકારની પ્રશ્ન નંબર 27 ઝૂમ ખેતી પણ કહે છે તો તેનો આન્સર આવશે સ્થળાંતરિત ખેતીને પ્રશ્ન નંબર 28 કઈ ખેતી ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે તો તેનો આન્સર આવશે સ્થળાંતરિત ખેતી પ્રશ્ન નંબર 29 નિશાનામાંથી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે તો તેનો આન્સર આવશે સઘન ખેતી પ્રશ્ન નંબર 30 કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે તો તેનો આન્સર આવશે સઘન ખેતીમાં પ્રશ્ન નંબર 31 કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે તો તેનો આન્સર આવશે સઘન ખેતીને પ્રશ્ન નંબર 32 કઈ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ આપવામાં આવે છે તો તેનો આન્સર આવશે સઘન ખેતીમાં પ્રશ્ન નંબર 33 ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લાઓમાં કયા પ્રકારની ખેતી થાય છે તો તેનો આન્સર આવશે સઘન ખેતી પ્રશ્ન નંબર 37 કયા પ્રકારની ખેતીમાં જુવાર બાજરી કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે તો તેનો આન્સર આવશે સૂકી ખેતીમાં પ્રશ્ન નંબર 35 ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે તો તેનો આન્સર આવશે ભાલ પ્રશ્ન નંબર 37 નિશાનામાંથી કયો પાક બાગાયતી પાક નથી તો તેનો આન્સર આવશે સણ મિત્રો આજે સણ છે એ બાગાયતી પાક નથી બાકી કોફી રબર અને શા જે પાકો છે એ બાગાયતી પાકમાં તેમનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર 37 શા કોફી કોકો રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે તો તેનો આન્સર આવશે બાગાયતી ખેતીના પ્રશ્ન નંબર 38 ભારતમાં ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં નીચેની કઈ એક પદ્ધતિનો સમાવેશ થતો નથી તો તેનો આન્સર આવશે પોષણક્ષમ ખેતીનો મિત્રો અહીંયા ખેતીની અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે તેમાં પોષણક્ષમ ખેતીનો સમાવેશ થતો નથી પછી ભારતમાં ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં સઘન ખેતીનો સૂકી ખેતીનો અને જીવન નિર્વાહ ખેતીનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર 39 વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્વનો અને મુખ્ય પાક કયો છે તો તેનો આન્સર આવશે ડાંગર પ્રશ્ન નંબર 40 નિશાનામાંથી કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે તો તેનો આન્સર આવશે ડાંગર પ્રશ્ન નંબર 41 કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર પડે છે તો તેનો આન્સર આવશે ડાંગરની પ્રશ્ન નંબર 42 ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે તો તેનો આન્સર આવશે ચીન પ્રશ્ન નંબર 43 ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી તો તેનો આન્સર આવશે બનાસકાંઠાનો મિત્રો ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં આ બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થતો નથી બાકી ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં ખેડાનો અમદાવાદ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર 44 વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી તો તેમનો આન્સર આવશે રશિયાનો વિશ્વમાં ડાંગરના મુખ્ય ઉત્પાદક દેશોમાં આ રશિયાનો સમાવેશ થતો નથી બાકી વિશ્વના ડાંગરના ઉત્પાદક દેશોમાં ભારતનો જાપાનનો અને શ્રીલંકા જેવા દેશોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર 45 ડાંગર પછી આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક કયો છે તો તેનો આન્સર આવશે ઘઉં પ્રશ્ન નંબર 47 ભારતના કયા રાજ્યમાં ઘઉંનું મબલક ઉત્પાદન થાય છે તો તેનો આન્સર આવશે પંજાબમાં પ્રશ્ન નંબર 47 ગુજરાતના અમદાવાદ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા પાકની ખેતી સારી થાય છે તો તેનો આન્સર આવશે ઘઉંની પ્રશ્ન નંબર 48 ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તો તેનો આન્સર આવશે રાજસ્થાનમાં
પ્રશ્ન નંબર 49 તેલીબિયાના પાકોમાં કયો પાક મહત્વનું સ્થાન ધરાવે છે? તો તેનો આન્સર આવશે મગફળી. પ્રશ્ન નંબર 50 મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો તેનો આન્સર આવશે ચીન. પ્રશ્ન નંબર 51 મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે? તો તેનો આન્સર આવશે ભારત. મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો તેનો આન્સર આવશે ગુજરાત. પ્રશ્ન નંબર 53 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં જિલ્લામાં થાય છે? તો તેનો આન્સર આવશે જૂનાગઢમાં. પ્રશ્ન નંબર 54 નિશાના પૈકી કયા પાકને તૈયાર થતા 6-8 મહિના જેટલો સમય લાગે છે? તો તેનો આન્સર આવશે કપાસને. પ્રશ્ન નંબર 55 દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે? તો તેનો આન્સર આવશે ચીન. પ્રશ્ન નંબર 56 ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો તેનો આન્સર આવશે ગુજરાતમાં. પ્રશ્ન નંબર 57 ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે કચ્છ. તો ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં આ કચ્છ જિલ્લાનો સમાવેશ થતો નથી. બાકી ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં જૂનાગઢ, અમરેલી અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 58 કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે મિત્રો જાપાન. આ જાપાન છે એ કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં તેમનો સમાવેશ થતો નથી. બાકી કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં ચીન, યુએસએ અને ભારતનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 59 ભારતમાં કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી? તો તેમનો આન્સર આવશે ઉત્તર પ્રદેશનો. મિત્રો ભારતમાં કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આ ઉત્તર પ્રદેશનો સમાવેશ થતો નથી. બાકી ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 60 ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે? તો તેનો આન્સર આવશે ગુજરાત. પ્રશ્ન નંબર 61 ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે? તો તેનો આન્સર આવશે પ્રથમ. પ્રશ્ન નંબર 62 ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? તો તેનો આન્સર આવશે કપાસના. પ્રશ્ન નંબર 63 કઈ પદ્ધતિથી બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે? તો તેનો આન્સર આવશે બાયોટેકનિક. પ્રશ્ન નંબર 64 ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં કઈ સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? તો તેનો આન્સર આવશે ટપક પિયત પદ્ધતિ. પ્રશ્ન નંબર 65 ખેતીમાં નિશાના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે? તો તેનો આન્સર આવશે ટપક સિંચાઈ પદ્ધતિ. પ્રશ્ન નંબર 66 ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે? તો તેનો આન્સર આવશે 40-60%. પ્રશ્ન નંબર 67 ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી ખાતરની બચત થાય છે? તો તેનો આન્સર આવશે 25-30%. પ્રશ્ન નંબર 68 ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે? તો તેનો આન્સર આવશે 30-35%. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરજો. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.